માંડવીના દુર્ગાપુર ગામે કરોડો રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે આજે માંડવી મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને આજે કરોડોના વિકાસ કામોનું જેમ કે રોડ રસ્તા અને પાણીના ટાંકાનું વગેરેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્યનું ગ્રામ પંચાયતના સભ્યો અને વિવિધ સમાજોના આગેવાનોએ વિશેષ સન્માન કર્યું હતું. જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, ખેડૂત મિત્રો, ગામના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ ગઢવી, રાણસીભાઈ ગઢવી અને તલાટી રાઘવદાન ગઢવીએ કર્યું હતું. આભારવિધિ પિંગલ જોશીએ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દુર્ગાપુરના ગ્રામજનો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ ભાવનાબેન ભૂપત જોશી, પિંગલ જોશી, પ્રવીણ વેલાણી, તલાટી રાઘવદાન ગઢવી, તલાટી રાણસીભાઈ ગઢવી અને પંચાયતની ટીમે જહેમત ઉઠાવી હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, કિસાન મોરચાના આગેવાનો, સરપંચો વગેરેનું વિશેષ સન્માન કરાયું હતું. સ્ટોરીબાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. આજરોજ દુર્ગાપુર મધ્ય માંડવી તાલુકાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુના અધ્યક્ષ સ્થાનમાં લોકાર્પણ કાર્યક્રમ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમ. દુર્ગાપુરની અંદર પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત 46 લાખ રૂપિયાની માતબર રકમ, ઉપર નીચેનો પાણીનો ટાંકો, બાપુએ જે અમારા ગામના મહારાજનું સપનું હતું ભૂપેન્દ્ર હરજી જોશીનું કે પાણીનો ટાંકો બને, એ સપનું આજે પૂરું થઈ રહ્યું છે. અમે અમારી ગામની મહારાજની અને ગામ આખાની આજે મહારાજ સાથે લાગણી છે કે મહારાજ જ્યાં હોય ત્યાં એમની આત્માને પ્રભુ શાંતિ આપે. અને આજની તારીખમાં 2 કરોડ અને 96 લાખ રૂપિયાનો રોડ દુર્ગાપુરથી મેરાવ વાયા બારાપર થઈને જે રસ્તો જાય છે એ રસ્તો પહોળો કરી અને બનાવવાનો છે. તો એના માટે અમે બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારી આખી ભાજપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, તેમજ રાણસીભાઈ અમારા ગામના તલાટી અને સરપંચ એમની પણ અમારા ગામની અંદર બહુ સારી મહેનત છે. તો અમે એમને પણ ખૂબ ખૂબ કે કોઈ પણ તમારી પાસે ગામનો વ્યક્તિ આવે તો એનું કામ કોઈનું બાકી ન રહે એવી ખાસ હું રાણસીભાઈને, સરપંચને અને આખી બોડીને ભલામણ કરું છું કે કોઈ પણ સભ્યો આપણા ગામના કે વાડાના હોય, દુર્ગાપુરના હોય, એ ગામમાં આવતા હોય કામ માટે તો કામ એમનું કોઈ બાકી ન રહે એ ધ્યાન આપજો. આજ દિવસ સુધી તમે સારા કાર્યો કર્યા છે અને માંડવી તાલુકાની અંદર તલાટી મંડળના ત્રીજી વખત પ્રમુખ બનવા બદલ હું ભાઈશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, રાઘવદાનભાઈને, અને બાપુનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે બાપુએ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી અમારા ગામ માટે નહીં, માંડવી તાલુકાના ટોટલ ગામો માટે બાપુએ દિલ ખોલીને ગ્રાન્ટો આપી છે અને ઉપરથી કામ કરાવી આપ્યા છે, તાલુકા પંચાયતની ગ્રાન્ટો આપી છે. તો હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ અમારા સુરેશભાઈ, રાજુભા બાપુ, નિલેશભાઈ મહેશ્વરી, ગંગાબેન સેંગાણી, કેશવજીભાઈ રોસિયા અને સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આજ રોજ દુર્ગાપુર ગામે વિવિધ વિકાસના ખાતમુહૂર્ત પ્રસંગે કાર્યક્રમ આયોજન કર્યો હતો લોકાર્પણ અને ખાતમુહૂર્તનું. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, વિવિધ તાલુકા પંચાયત, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, ભાજપના પ્રમુખ સુરેશભાઈ સંઘાર, વિવિધ હોદ્દેદારો અને પદાધિકારીઓ વધાર્યા હતા. સારું પ્રોગ્રામ થઈ ગયું બધાની હાજરીમાં. આજે દુર્ગાપુર ગામે 5 કરોડથી ઉપરના વિકાસના કામો અને લોકાર્પણનું કાર્યક્રમ હતું. આ કાર્યક્રમમાં દુર્ગાપુર ગામના સર્વે ગ્રામજનો અને તલાટી શ્રી રાણસીભાઈ ગઢવી, અમારા એક્ટિવ અને રાઘવદાનભાઈ ગઢવી, એ પણ હતા. બધાનો સન્માન કર્યો, ખૂબ જ સારો કાર્યક્રમ થયો. ખૂબ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, ભારત માતા કી જય.